શહેરના કારીલીબાગ વિસ્તારમાં આવેલા કલ્યાણનગર વસાહતને તોડી પાડ્યા બાદ વિસ્થાપિતો છેલ્લા 6 વર્ષથી કફોડી પરિસ્થિતિ વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે. વિસ્થાપિતોને સમયસર ભાડું ચૂકવાય અને આવાસો યોજના ડ્રો દરમિયાન રકમ ભરપાઈની અવધિ લંબાવવામાં આવે તેવી માંગ કોંગી અગ્રણી અને સ્થાનિક રહીશોએ કરી હતી. અમે આજનું આંદોલન એના માટે જ કર્યું છે કે કોર્પોરેશન પોતાની હાલત કથળી ગઈ છે એ જોઈને તો એને શીખ લેવી જોઈએ. કોર્પોરેશનની તિજોરી ખાલી છે, ત્યાં એમની પાસે પૈસા નથી, એમને પ્લોટની લાણી કરીને વેચી વેચીને કોર્પોરેશનના પગાર ચૂકવવા પડ્યા છે. તો આ જનતા તો બધી રોજ કમાઈને રોજ ખાનારી છે, આમનો મૂળ ધંધો જ રિક્ષા ચલાવવું, લારી પથારા અને એ બધું એમના ધંધા છે. રાતોરાત તમે પેપરમાં નોટિસ આપી દો છો કે અર્જન્ટ તમે આટલા રૂપિયા ભરો, પઠાણી ઉઘરાણી કરતા હોય એ રીતે સ્ટ્રીક શબ્દોમાં જાહેર નોટિસ આપો કે રૂપિયા ભરો બાકી ડ્રો કરી દેવામાં આવશે બાકીના લોકો રહેવા. એટલે આ શું ગરીબોને મશ્કરી બનાવી રહ્યા છે? મારે એમ કહેવું છે કે જ્યારે મકાનો તોડ્યા, 2200 મકાન અહીંયા તૂટ્યા, ત્યારે એ 2200એ 2022નો અહીં સમાવેશ કરવામાં આવશે એવું વચન આપવામાં આવ્યું હતું. એની જગ્યાએ અત્યારે માત્ર 486 મકાનો જ અહીંયા એલોટ કરવામાં આવ્યા છે. બાકીના બધાને જાંબુઆ છે, સયાજીપુરા છે, પછી પ્રતાપનગર છે, એવી દૂર દૂર જગ્યાએ જ્યાં કોઈ ફેસિલિટી નથી એવી જગ્યાઓએ એમને રહેવા મજબૂર બનાવવામાં આવ્યા છે. એટલે ગરીબો જોડે મશ્કરી થઈ છે. બીજું કે તમે આખા ગુજરાતમાં તપાસ કરો, PPP યોજના હેઠળના કોઈ મકાન આટલી મોંઘા નહીં હોય. આ મકાન તૈયાર થતાં થતાં 2,65,000ની વાતો હતી, આજે 7-8 લાખ સુધી આની કિંમત પહોંચી ગઈ છે. તો જનતા જોડે તમે ધંધો કરી રહ્યા છો કે રાજાએ પ્રજાનો વિચાર કરવાનો હોય એની પરિસ્થિતિ સમજીને આ એમને જ મકાનો હતા, એમના જ ઝૂંપડા હતા. એ ઝૂંપડા તમે તોડ્યા ત્યારે તો બહુ સારી સારી ને સુફિયાની વાતો કરી હતી. હવે આ મકાનો અત્યારે ધંધો કરતા હોય એ રીતે 7-8 લાખમાં વેચવા નીકળ્યા છો, એ વસ્તુ કેટલી હદે વ્યાજબી છે. ભાડું આપતા નથી, 6-8 મહિનાથી ભાડા માટે ધરમધક્કા ખવડાવો છો. રોજે રોજ દિવાળી, ઈદ, નવરાત્રી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. એટલે લોકો તહેવારોમાં વ્યવસ્થા કરે કે તમારા પૈસાના ભેગા કરે? એટલે મારું સ્પષ્ટ બિહાર જોડીને સરકારને વિનંતી છે કે મહેરબાની કરીને આ રૂપિયા જે ભરાવવા માગો છો એનો સમય પીરિયડ વધારો, આ પબ્લિકને ડ્રો કરી દો જેથી એમને આશા જાગે કે મારું મકાન મળ્યું છે તો હું ધીરે 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 કરીને પૈસાની તજવીજ કરું અને ઘટતું કરો, આ પૈસાની કિંમત બી વ્યાજબી કરો. આ જે મકાનો તમે 8-8 લાખ સુધી 7-7 લાખ સુધી પહોંચાડો છો એ કોઈ રીતે હદે વ્યાજબી નથી. કોઈથી લગભગ 25% બી માણસો 50-50 હજાર રકમ ટોકનની છે ડ્રો પહેલાં ભરવાની, એ ભરવામાં પણ અમને તકલીફ પડી રહી છે. આ લોકો માટે 50,000 એટલે 5 લાખ કરતાં મોટી રકમ થઈ ગઈ. આજે સારા સારા વ્યક્તિઓનું અર્થતંત્ર આ કોરોના કાળની અંદર ગગડી ગયું છે. મોટા મોટા મધ્યમ વર્ગના લોકોને મેનેજમેન્ટનો કરવાનો અભાવ થઈ ગયો છે. તો આ તો રોજ કમાઈને રોજ ખાનારા લોકો છે. 50,000 ભેગું કરવું એટલે એમના માટે જીવનનું આખું યોગદાન થઈ જાય. જી, આવનારા સમયની અંદર દિવાળી આવી રહી છે, દિવાળી પછી જો વરસ ચેન્જ થઈ જશે તો વરસની પછી બી આ લોકો શું પૈસા વધારશે તો પછી આગળની કાર્યવાહી તમારી કેવી રહેશે? મને સ્પષ્ટપણે મને એવું લાગી રહ્યું છે કે તંત્રની ખૂબ મેલી રમત રમાઈ રહી છે. એ કોઈપણ રીતે આ લોકોને આવી રીતે પૈસા વધારીને કે ગમે એ રીતે કરીને એમને દબાવવા માગી રહ્યા છે. ગરીબો જોડે મશ્કરી થઈ રહી છે. પરંતુ હું કોંગ્રેસ પક્ષ વતી અને આ વિસ્તારના જવાબદાર સામાજિક કાર્યકર વતી તંત્રને કહેવા માગું છું કે હું આ લોકો જોડે રાત દિવસ ઊભો રહેવાનો છું. જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે મોરચો લઈને કમિશનર ઓફિસ આવીશ, જરૂર પડશે તો ગાંધીનગર અમદાવાદ સુધી જઈશું, કંઈ બી કરીશું, પણ અમે આ રીતે કોર્પોરેશનની મેલી રમતને ખુલ્લી પાડીશું અને આવો અન્યાય નહીં વેઠીએ, નહીં વેઠીએ અને નહીં વેઠીએ. દીપક દેસાઈ, સામાજિક કાર્યકર, વોર્ડ નંબર 3.